વિજાપુરથી રજરી પડેલા આદિવાસીઓ માટે ખાવાનો બંદોબસ્ત કરીને શ્રીરામ ધૂન સમિતિએ માનવતા મહેકાવી. વિજાપુર મામલતદાર કચેરી સામે આવેલ હોટલ ફાઉન્ટન નીચે 70 થી 80 આદિવાસી લોકો જયપુરથી મજૂરી કરીને બીજું કામ નહીં મળતા લોકડાઉનમાં વધુ મુશ્કેલી ના પડે તે માટે પોતાના વતન તરફ પાછા ફરી રહ્યા હતા. તે દરમિયાન લાલપુર પાટિયા પાસેથી સાબરકાંઠાની પોલીસ જઈ રહેલા આદિવાસી પરિવારને વિજાપુર મોકલી દેતા તેઓ ભારે પરેશાનીમાં મુકાયા હતા, જ્યાં તેમને મામલતદાર વિજાપુરના પાસેથી લેખિત લાવવાનું કહેતા મામલતદાર કચેરીના સામે સાબરકાંઠા પોલીસે રજડતી છોડી મૂક્યા હતા. ત્યારે આ લોકો છેલ્લા 2 દિવસ ખાધા પીધા વગર રહ્યા હતા. ત્યારે કેટલાક સામાજિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકર્તાઓ આ લોકોના વારે આવ્યા હતા, જેમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા તરત જ ભૂખ્યાઓ માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. રિજવાન શેખ, બાબા સૈયદ, ચંદ્રકાંતભાઈ ત્રિવેદી, વિરાટ ત્રિવેદી, ગાયત્રી પરિવારના અરવિંદભાઈ દ્વારા આ લોકોને ભોજનની ખડી પગે વ્યવસ્થા કરી અને ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી. તો બીજી તરફ સરકાર તરફથી તાલુકા વિકાસ અધિકારી VR બારોટે આ મામલો ગ્રામ પંચાયતનો હોવાથી જયપુર ગામના સરપંચને બોલાવીને તમામ પરિવારના લોકોને જ્યાં સુધી લોકડાઉનનો સમય પૂરો ના થાય ત્યાં સુધી તેમના વતન જવા સુધીની જવાબદારી સુપ્રત કરી જયપુર ગામે પરત મોકલવામાં આવ્યા હતા. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.